કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા મજામાં હશો, બરાબર ને? તો આજે આપણે આસપાસ વિષય શીખવાના છીએ, બરાબર? આસપાસ વિષયની અંદર આપણે ચેપ્ટર જોયું હતું 12મું, બદલાતો સમય. તો આપણે છેલ્લા આ વિડીયોની અંદર જે બધા કારીગરો હોય છે, એ કારીગરોના કાર્ય શું છે, એમના ઓજાર શું છે, કયા ઓજાર વડે એ પોતાનું કાર્ય કરે છે, એ વિશેની આપણે માહિતી મેળવી હતી કે સુથાર છે, કુંભાર છે, કળિયો છે, લુહાર છે, ઇલેક્ટ્રિશિયન છે, પ્લમ્બર છે, આ બધા વિશે આપણે માહિતી મેળવી હતી, બરાબર? કે તે પોતાના કયા ઓજાર વડે વસ્તુ, કઈ વસ્તુ બનાવે છે, એના વિશેની આપણે છેલ્લા વિડીયોમાં માહિતી મેળવી હતી. તો આજે આપણે એ કારીગરને ઓળખવાના છે અને એના નામ લખવાના છે, બરાબર? તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. નીચે આપેલા કારીગરોને ઓળખો અને તેમની નીચે તેમના નામ લખો. હવે અહીં ચિત્રમાં જુઓ, ચિત્રમાં તમને દેખાય છે, પહેલું જે ચિત્ર છે એ ચિત્રની અંદર એક વ્યક્તિ ચાકડા ઉપર માટીમાંથી કંઈક વસ્તુ બનાવી રહ્યો છે, બરાબર? તો એ માટીમાંથી વસ્તુ બનાવી રહ્યો છે ચાકડા ઉપર, તો એ કોણ છે? તો આપણને ખબર છે કે જે માટીમાંથી જે વસ્તુ બનાવે છે એ હોય છે કુંભાર. તો આપણે એનું નામ લખીશું કે કુંભાર, બરાબર? હવે બીજું ચિત્ર જુઓ. બીજા ચિત્રની અંદર એક વ્યક્તિ એરણ ઉપર હથોડા વડે જે દાંતડું જેવું કંઈક દેખાય છે ઓજાર, એને બનાવી રહ્યો છે. તો એ લોખંડની વસ્તુ જે બનાવનાર હોય છે એ હોય છે લુહાર, બરાબર? તો આપણે લખીશું ખાનામાં લુહાર. એવી રીતે ત્રીજું ચિત્ર જુઓ. ત્રીજા ચિત્રની અંદર એક વ્યક્તિ કરવત વડે લાકડાનું જે પાટું દેખાય છે આપણને, એ કાપી રહ્યો છે. દેખાય છે તમને? તો કરવત જેનું ઓજાર હોય એ વ્યક્તિને શું કહેવાય? તો સુથાર કહેવાય છે, બરાબર? સુથાર જે છે એ કરવત વડે, એનું ઓજાર છે કરવત, તો એના વડે એ બારણા છે, બારી છે, ટેબલ, બેન્ચ, ખુરશી, આ બધી વસ્તુઓ બનાવતો હોય છે. હવે ત્યારબાદ જુઓ છેલ્લું ચિત્ર. હવે છેલ્લા ચિત્રની અંદર એક વ્યક્તિ જે છે એ તગારામાં સિમેન્ટ રેતી મિક્સ કરેલો માલ તગારામાં છે અને એના હાથમાં લેલું દેખાય છે અને એ દિવાલ ઉપર દિવાલ બનાવી રહ્યો છે, મીન્સ કે દિવાલ બનાવી રહ્યો છે, ઘરનું દિવાલનું ચણતર કરી રહ્યો છે. તો દિવાલનું જે ચણતર કરે છે, આપણા ઘરના દિવાલની જે ચણતર કરે છે, આપણું ઘર બનાવે છે, એ કોણ હોય? તો એ છે કળિયો, બરાબર? કોણ છે? કળિયો છે. તો આ બધા જે કારીગરો છે, કયા કયા કારીગરો? તો કુંભાર, લુહાર, સુથાર, કળિયો, એના સિવાયના પણ ઘણા બધા કારીગરો છે જેના વિશે આપણે આગળ માહિતી મેળવી છે. કયા કયા? તો પ્લમ્બર છે, ઇલેક્ટ્રિશિયન છે, બરાબર? આ પણ આ કારીગરો છે, બરાબર? તો એ કારીગરોને પણ આપણે ઓળખીએ છીએ. હવે આગળ જોઈએ તો નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો. હવે અહીં જે પ્રશ્નો આપેલા છે એના ઉત્તર કેટલા? 1-2 વાક્યમાં લખવાના છે. તો પહેલો પ્રશ્ન જોઈએ. ધોળાવીરામાં નીલાભાઈનું કુટુંબ ક્યાં રહ્યું? હવે જે નીલાભાઈ છે એમનું કુટુંબ જે હતું એ પાકિસ્તાનમાં હતું પ્રથમ તો, બરાબર ને? હવે પાકિસ્તાનમાં શું થાય છે? ચહલ પહલ વધી જાય છે અને એના કારણે એ લોકો, નીલાભાઈ લોકોએ આખું એમનું જે કુટુંબ છે ત્યાંથી સ્થળાંતર કરીને ભારતમાં આવે છે, બરાબર? હવે ભારતમાં તો આવે છે, પણ ભારતમાં ક્યાં રહે છે? તો ભારતમાં એ લોકો ધોળાવીરામાં ક્યાં રહે છે? ધોળાવીરામાં. હવે ધોળાવીરામાં નીલાભાઈનું કુટુંબ ખુલ્લા મેદાનમાં, ક્યાં? ખુલ્લા મેદાનમાં કૂબો બનાવીને રહ્યું. હવે ખુલ્લા મેદાનની અંદર નીલાભાઈનું કુટુંબ કૂબો બનાવીને રહે છે, બરાબર? હવે આગળનો સવાલ જોઈએ, સવાલ નંબર 2.
હવે સવાલ નંબર બે છે, બેલા શું છે અને તેનો શું ઉપયોગ થાય છે? હવે બેલા નામ આપણે જ્યારે પાઠ ચલાવ્યો હતો તો બેલા વિશેની મેં સમજૂતી તમને આપી હતી કે બેલા એ શું છે. તો બેલા એ જે છે દરિયા કિનારે જે ખાણો હોય છે ને, દરિયા કિનારે ખાણોમાંથી નીકળતો એક પ્રકારનો પથ્થર છે. શું છે? દરિયા કિનારે ખાણોમાંથી નીકળતો એક પ્રકારનો પથ્થર છે. હવે એનો જે ઉપયોગ શું છે? તો એનો ઉપયોગ ઈંટોની જેમ થાય છે. શું? એનો ઉપયોગ ઈંટોની જેમ થાય છે, બરાબર. તો એ બેલા એ દરિયા કિનારે ખાણોમાંથી નીકળતો એક પ્રકારનો પથ્થર છે અને જેનો ઉપયોગ ઈંટની જેમ થાય છે, બરાબર. હવે આગળનો સવાલ આપણે જોઈએ તો, તમારા ગામમાં કેવા પ્રકારના ઘર જોવા મળે છે? હવે તમારું જે ગામ છે, તમે જ્યાં રહેવ છે, તો એ ગામની અંદર કેવા કેવા પ્રકારના ઘર જોવા મળે છે? હવે તમને ખબર જ હશે, જો તમે ગામડામાં રહેતા હોવ તોય અને શહેરમાં રહેતા હોવ તોય ઘર કેવા કેવા હોય છે એ બધાને જ ખબર છે. તો તમે જ્યાં રહેવ છે, તમે જે ગામમાં રહેવ છો, ત્યાં કેવા કેવા પ્રકારના ઘર તમે જોયા હશે, તમને જોવા મળે છે, એ તમારે લખવાનું છે. તો અમારા ગામમાં કાચા મકાન, પાકા મકાન, ઝૂંપડીઓ, ધાબાવાળા મકાનો, પતરાવાળા મકાનો, એમ જુદા જુદા પ્રકારના ઘર જોવા મળે છે. જો ગામડામાં હશે તો ગામડાની અંદર તમને કાચા મકાન એટલે કે જે ઝૂંપડીઓ છે, કાચી ઈંટોવાળા મકાન, પતરાવાળા મકાન, આ તમને આવા મકાનો તમને ગામડામાં જોવા મળશે, બરાબર. તો આપણે એનો જવાબ આ રીતે લખી શકીએ કે અમારા ગામમાં કાચા મકાન, પાકા મકાન, ઝૂંપડીઓ, ધાબાવાળા મકાનો, પતરાવાળા મકાનો, એમ જુદા જુદા પ્રકારના ઘર જોવા મળે છે, બરાબર. હવે આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 4. પાકું મકાન કોને કહેવાય? હવે પાકું મકાન તો આપણે જે મકાનમાં રહીએ છીએ એ મકાનનું ચણતરમાં કઈ કઈ વસ્તુ, કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થયેલો હોય છે તેના ઉપર ડિપેન્ડ કરે કે એ મકાનને પાકું મકાન કહેવાય કે પછી કાચું મકાન કહેવાય, બરાબર. તો હવે પાકું મકાન કોને કહેવાય? તો જે મકાનની દિવાલો, શું? જે મકાનની દિવાલો પથ્થર, ઈંટો, રેતી અને સિમેન્ટની બનેલી હોય અને છત પર પતરા કે સિમેન્ટનું ધાબું હોય અને ભોય તળિયું જે હોય છે એ સિમેન્ટ, પથ્થર કે પછી લાદી હોય એવા મકાનને પાકું મકાન કહી શકાય છે, બરાબર. એ પાકું મકાન તો તમને બધાને જ ખબર હશે કે પાકું મકાન તમને ઓળખવા કે તો તમે સારી રીતે ઓળખી શકો છો, બરાબર ને, કે પાકું મકાન કોને કહેવાય? તો જે મકાનની દિવાલો શેનાથી બનેલી હોય, પથ્થર, ઈંટ, રેતી અને સિમેન્ટની બનેલી હોય દિવાલો, બરાબર. અને જે છત પર શું હોય? તો પતરા હોય અથવા ધાબું હોય, સિમેન્ટનું ધાબું હોય. અને જે નીચેનું ભોય તળિયું છે એ ભોય તળિયું પર બી સિમેન્ટ હોય અથવા પથ્થર હોય કે પછી લાદી લગાવેલી હોય એવા મકાનને આપણે પાકું મકાન કહી શકીએ, બરાબર ને. તો હવે આપણે આગળનો સવાલ જોઈએ, સવાલ નંબર 5. તો 5મો સવાલ છે, કાચું મકાન કોને કહેવાય? આપણે આગળ જોયું કે પાકું મકાન કોને કહેવાય, બરાબર. પાકું મકાનની માહિતી આપણને ખબર હોય તો કાચું મકાન કોને કહેવાય એનો ઉત્તર પણ આપણે સરળતાથી લખી શકીએ છીએ, બરાબર ને. હવે કાચું મકાન કોને કહેવાય એ પણ આપણે એનો જવાબ આપણે સરળતાથી લખી શકીએ છીએ. દાખલા તરીકે, જે મકાનની દિવાલો માટીની બનેલી હોય, પછી એના છત ઉપર વાંસ હોય અથવા ઘાસ, કાપડ કે પતરા નાખેલા હોય અને ભોય તળિયું ઉપર લીપાણ હોય કે પછી માટીનું હોય એવા મકાનને આપણે કાચું મકાન કહી શકીએ, બરાબર. હવે કાચા મકાન આપણને મોટે ભાગે ગામડામાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? ગામડામાં. અને એ મોટે ભાગે ગામડામાં જે મકાન હોય છે એ મકાનની દિવાલો માટીની બનેલી હોય છે અને એ મકાનોની છત ઉપર વાંસ નાખેલા હોય છે અથવા
ઘાસ નાખેલું હોય છે અથવા કોઈ કાપડ બાંધેલું હોય છે અથવા પતરા નાખેલા હોય છે, પતરા લગાવેલા હોય છે, બરાબર. આ રીતે એની છત હોય છે. જ્યારે જે ભોયટળિયું હોય છે એ ભોયટળિયુંને લેપણ કરેલું હોય છે. જે ગાયનું છાણ હોય એ છાણની અંદર આપણે પાઠની અંદર જોઈ ગયા કે જે ભૂસું નાખવામાં આવે, સૂકું ઘાસ હોય ને એ નાખીને ગાર તૈયાર કરવામાં આવે છે. અને એ ગારને જે ભોયટળિયું હોય છે ઘરનું એ ભોયટળિયું ઉપર લીપણ કરવામાં આવે છે. એટલે ભોયટળિયું લીપણ કે માટીનું હોય એવા મકાનને કાચું મકાન આપણે કહી શકીએ, બરાબર. તો એનો જવાબ આપણે કઈ રીતે લખી શકીશું કે જે મકાનની દિવાલો માટીની બનેલી હોય, છત વાંસ ઘાસ કાપડ કે પતરાની બનેલી હોય તથા ભોયતળિયું લીપણ કે માટીનું હોય એવા મકાનને આપણે કાચું મકાન કહી શકીએ છીએ, બરાબર. તો હવે આપણે આગળનો સવાલ જોઈએ. સવાલ નંબર 6, તમારું ઘર બનાવવા માટે કઈ કઈ સામગ્રીઓ ઉપયોગમાં લેવામાં આવી છે? હવે તમારું જે ઘર છે, તમે જે ઘરમાં રહેવ છે, એ ઘર બનાવવા માટે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કર્યો છે એ તમારે લખવાનું છે, બરાબર. તમારું ઘર પાકું હોય તો એ રીતે તમારે સામગ્રી લખવાની, અને જો તમારું ઘર કાચું હોય તો એ રીતે તમારે સામગ્રી લખવાની રહેશે. પણ મને લાગે ત્યાં સુધી બધાના જ ઘર પાકા હશે, બરાબર. તો જો પાકું ઘર હોય તો આપણે કઈ કઈ સામગ્રી ઉપયોગમાં લીધેલી હોય એ લખી શકીએ. તો અમારું ઘર બનાવવા માટે ઈંટો, સિમેન્ટ, કપચી, રેતી, લોખંડ, ટાઇલ્સ, કાચ અને લાકડું, આ બધી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર ને. જો તમારું ઘર પાકું હોય તો આ બધી સામગ્રી તમે લખી શકો છો કે મોટે ભાગે પાકા ઘરમાં આ બધી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને જો કાચું ઘર હોય તો એ ઘર બનાવવા માટે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે? તો માટી છે, વાંસ ઘાસ કાપડ પતરા છાણ, બરાબર. આ બધી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, કાચી ઈંટ, બરાબર. એનાથી કાચું મકાન બને છે, બરાબર. કાચા મકાન માટેની સામગ્રી આપણે કહી શકીએ. જ્યારે ઈંટો, સિમેન્ટ, કપચી, રેતી છે, લોખંડ, ટાઇલ્સ, કાચ, લાકડું, આ બધી જે સામગ્રી છે પાકા મકાન માટેની સામગ્રી છે, બરાબર. તો તમે આ રીતે એનો જવાબ લખી શકો છો કે અમારું ઘર બનાવવા માટે ઈંટો, સિમેન્ટ, કપચી, રેતી, લોખંડ, ટાઇલ્સ, કાચ અને લાકડું વગેરે સામગ્રીઓ ઉપયોગમાં લેવામાં આવી છે, બરાબર. હવે આગળ જોઈએ સવાલ નંબર 7, તમે મોટા થઈને ક્યાં રહેવાનું પસંદ કરશો? તમે કેવા પ્રકારનું ઘર પસંદ કરશો? હવે તમે જો મોટા થઈને ક્યાં રહેવાનું પસંદ કરશો, અને તે પણ તમે કેવા પ્રકારના ઘરમાં રહેવાનું પસંદ કરશો, કેવા પ્રકારનું ઘર પસંદ કરશો? અત્યારે તો તમે મમ્મી પપ્પા સાથે રહેશો, બરાબર. પરંતુ મોટા થઈને તમે ક્યાં રહેવાનું પસંદ કરશો? શહેરમાં, ગામડામાં, બરાબર. અને કેવા પ્રકારના ઘરમાં એ આપણે લખવાનું છે. તો આપણે એ રીતે લખી શકીએ કે હું મોટો થઈને અથવા હું મોટી થઈને શહેરમાં રહેવાનું પસંદ કરીશ. હું શહેરમાં કેવા ઘરમાં રહીશ? તો આધુનિક સગવડતા ધરાવતા સ્વતંત્ર બંગલામાં, મોટા વિલામાં રહેવાનું પસંદ કરીશ, બરાબર. આ મેં તમને કીધું. હવે તમે કેવા ઘરમાં રહેવાનું પસંદ કરો છો, અને તમે કેવા પ્રકારનું ઘર પસંદ કરો છો એ તમારે લખવાનું છે, બરાબર. તો આ રીતે તમે આ પ્રશ્નોનો જવાબ તમે મૌલિક રીતે તમારી જાતે તમે લખી શકો છો. હવે આગળનો સવાલ જોઈએ તો તમારા ગામમાં કયા કયા કારીગરો રહે છે?
હવે આપણે આગળ પ્રકરણની અંદર વાત કરી કે અત્યારે સમય બદલાયો છે તો ગામડામાં પણ આપણને બધા જ ઘણા બધા કારીગરો આપણને મળી રહે છે, બરાબર ને? મોટાભાગના કારીગરો આપણે ગામડામાં પણ મળી રહે છે. તો તમારા ગામમાં, તમે જે ગામમાં રહો છો એ ગામડામાં કયા કયા કારીગરો છે એ તમારે લખવાનું છે, બરાબર? તો હું કહીશ કે મારા ગામમાં સુથાર, લુહાર, કુંભાર, દરજી, મોચી, કડિયો, સફાઈ કામદાર, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, મિકેનિક વગેરે કારીગરો રહે છે. મોટાભાગના કારીગરો રહેતા જ હોય છે, બરાબર ને? તો એ રીતે આપણે જવાબ લખી શકીએ કે મારા ગામમાં સુથાર, લુહાર, કુંભાર, દરજી, મોચી, કડિયો, સફાઈ કામદાર, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, મિકેનિક વગેરે કારીગરો રહે છે. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. તો 7મો પ્રશ્ન જોઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે, નીલાભાઈના પિતાને પાકિસ્તાન છોડી ભારત શા માટે આવવું પડ્યું? હવે આ જે નીલાભાઈ છે એના પિતા ને પાકિસ્તાન છોડીને ભારત આવવું પડ્યું, બરાબર ને? તો એ શા માટે ભારત એમણે આવવું પડ્યું હતું? એ લોકો પાકિસ્તાનમાં રહેતા હતા, બરાબર? અને ત્યારે નીલાભાઈ કેવા નાના હતા, 10 વર્ષની ઉંમરના હતા જ્યારે પાકિસ્તાન છોડીને ભારત આવે છે ત્યારે. તો એમણે પાકિસ્તાન શા માટે છોડવું પડ્યું હશે? તો ભારતની આઝાદીના સમયે જ્યારે ભારત અને પાકિસ્તાન એમ બે ભાગલા પડ્યા અને બે દેશ અસ્તિત્વમાં આવ્યા, એક ભારત અને એક પાકિસ્તાન, બરાબર? તો તે સમયે ભારતમાંથી ત્યારે ભારતમાંથી ઘણા લોકો પાકિસ્તાનમાં ગયા અને પાકિસ્તાનમાંથી ઘણા લોકો ભારત આવ્યા. હવે આ પરિસ્થિતિની અંદર નીલાભાઈ જે છે એના પિતાને પાકિસ્તાન છોડીને ભારત આવવા પડે છે, બરાબર? તો આપણે આ પ્રશ્નનો જવાબ આ રીતે લખી શકીએ છીએ. હવે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 2, નીલાભાઈનું ઘર બન્યું ત્યારે ખૂબ જ ગાર અને માટીનો ઉપયોગ થયો, તો શા માટે? નીલાભાઈ પાકિસ્તાનથી આવીને ભારતમાં આવે છે, બરાબર? પાકિસ્તાનથી ભારતમાં આવે છે અને ધોળાવીરામાં રહે છે, તો ત્યાં એમણે ઘર બનાવીને રહેવું પડે છે, બરાબર? એમને રહેણાંકની થોડી જગ્યા મળે છે અને ત્યાં ઘર બનાવે છે. તે ઘરમાં માટીનો ઉપયોગ ખૂબ જ થાય છે, તો શા માટે માટીનો ઉપયોગ વધારે થયો હશે? તો આપણે એવું કહી શકીએ કે જે નીલાભાઈ છે એ નીલાભાઈનું ઘર આજથી 80 વર્ષ પહેલાં બન્યું હતું. ક્યારે? આજથી 80 વર્ષ પહેલાં બન્યું હતું. હવે તે સમયે ગામડાઓમાં સિમેન્ટ, રેતી, લોખંડ કે ઈંટોનો વપરાશ જ નહોતો. હવે તે સમયે તેમનું ગુજરાન પણ માંડમાંડ ચાલતું હતું. તેમને ખરચરિયા ગામમાં રહેણાંકની જગ્યા મળે છે. હવે રહેણાંક માટેની એમને જગ્યા મળે છે એટલે તેમણે જાત મહેનતથી ઘર બનાવવાની શરૂઆત કરે છે. અને એ ઘર બનાવવા માટે ગાર એટલે કે માટી કહી શકાય, બરાબર? લીપણ, ભૂસું અને જે લાકડાની ડાળીઓનો ઉપયોગ કરે છે, આ બધી વસ્તુ, આ બધી સામગ્રીઓનો ઉપયોગ કરીને એમણે ઘર બનાવ્યું હતું. અને જે દિવાલો છે અને ભોયટળિયું, હવે દિવાલ અને ભોયટળિયામાં માટીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જે ગાર છે એ ગારની અંદર ભૂસું નાખવામાં આવે છે. ભૂસું એટલે કે સૂકા જે ઘાસ સુકાઈ જાય છે એના જે શું કહી શકાય આપણે, એને જે ભૂક્કો હોય છે ને, નાના 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 ટુકડા ટુકડા ઘાસના, એને ભૂસું કહી શકાય છે. અને એ જે ભૂસું છે એ જે ટુકડા છે નાના નાના ઘાસના, સુકાયેલા ઘાસના, એને
માટી અને એની અંદર છાણ નાખીને ગાર તૈયાર કરવામાં આવે છે અને એ ગારથી દિવાલ ઊભી કરવામાં આવે છે અને ભોયટોળિયું પણ બનાવવામાં આવે છે। તો આ રીતે ભોયટોળિયું માટીનું બનાવ્યું હતું એમણે, એટલા માટે નીલાભાઈનું ઘર બન્યું ત્યારે ખૂબ જ ગાર અને માટીનો ઉપયોગ થયો હતો, બરાબર। તો હવે આગળનો સવાલ જોઈએ, સવાલ નંબર 3। તમારા મિત્રનું ઘર કઈ કઈ સામગ્રીમાંથી બનેલું છે તે શોધી કાઢો, શું તેમાં કોઈ ફેરફાર છે। હવે તમારા મિત્રનું ઘર જે છે, તમારા મિત્રનું ઘર તમે જોયું હશે બરાબર ને, તે તમારા મિત્રનું ઘર જે છે કઈ કઈ સામગ્રીમાંથી બનેલું છે તે તમારે શોધી કાઢવાનું છે અને લખવાનું છે। પછી બીજું શું લખવાનું છે, તો તમારા ઘર અને એમના ઘરમાં કોઈ ફેરફાર છે એ પણ તમારે લખવાનો છે। તો આપણે એનો જવાબ આ રીતે લખી શકીએ કે મારા મિત્રનું ઘર ઈંટો, સિમેન્ટ, કપચી, રેતી, લોખંડ, ટાઇલ્સ, કાચ અને લાકડું આ બધી સામગ્રીઓમાંથી બનેલું હતું। પછી તેના જે ઘરના વિશે બારણા જે છે એ વિશેષ સુશોભન માટે બારણા અને બારીઓના ઉપરના જે ભાગે વિલાયતી નળિયા લગાવ્યા હતા। મારા કરતાં મારું જે ઘર છે એના કરતાં મારા મિત્રના ઘરમાં આ મુજબનો ફેરફાર આપણે જોઈ શકાય છે। હવે મિત્રનું ઘરની અંદર શું ફેરફાર છે, તો એમના જે બારણા છે સુશોભન માટે એમણે શું કર્યું છે, બારણા અને બારીઓના ઉપરના ભાગે જે વિલાયતી નળિયા લગાવ્યા છે એ મારા અને મારા મિત્રના ઘરમાં આ મુજબનો ફેરફાર છે એમ આપણે કહી શકીએ છીએ। હવે આગળ જુઓ, પ્રશ્ન નંબર 4। પ્રશ્ન નંબર 4, નીલાભાઈના પૌત્ર અને પૌત્રીઓ કેવા ઘરમાં રહેશે, તમે શું વિચારો છો। તો સમયના બદલાવની સાથે નીલાભાઈ અને તેમના પુત્ર લાખાભાઈ તથા નીલાભાઈના પુત્રના પુત્રએ ઘરના બાંધકામમાં બદલાવ લાવીને ઈંટો, સિમેન્ટ, રેતી, લોખંડ, કપચીનો ઉપયોગ કર્યો છે, બરાબર। આમ નીલાભાઈના પૌત્ર અને પૌત્રીઓ આ સિવાયની અન્ય સામગ્રીઓથી સજ્જ એવા મોટા ઘરમાં રહેવા જશે એવું આપણે વિચારી શકીએ, કારણ કે નીલાભાઈ કેવા ઘરમાં રહેતા હતા, બરાબર ને। હવે એમના જે પુત્ર છે લાખાભાઈ નીલાભાઈના પુત્રના પુત્રએ ઘરના બાંધકામમાં બદલાવ લાવી દીધો છે, એટલે કે ઈંટો, સિમેન્ટ, રેતી, લોખંડ, કપચીનો ઉપયોગ કર્યો છે, બરાબર। એટલે આપણે કહી શકીએ કે નીલાભાઈના જે પૌત્ર અને પૌત્રીઓ છે આના સિવાયની અન્ય સામગ્રીઓથી સજ્જ એવું મોટું ઘર બનાવશે અને તેમાં રહેવા જશે એમ આપણે કહી શકીએ છીએ, બરાબર। હવે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 5, 80 વર્ષના નીલાભાઈ સમયના બદલાવ વિશે શું કહે છે। 80 વર્ષના જે નીલાભાઈ છે સમયના બદલાવ વિશે શું કહે છે, તો સમયના બદલાવ વિશે નીલાભાઈ કહે છે કે હું હવે 80 વર્ષનો થયો, આટલા બધા વર્ષોમાં મેં ઘણા બધા બદલાવ જોયા છે, ઘણા બધા અનુભવો કર્યા છે, મારા પોતાના ઘરમાં પણ મને ખબર નથી કે મારા જે પૌત્ર અને પૌત્રીઓ ક્યાં રહેવાનું પસંદ કરશે, તેમના ઘર કેવા હશે। પછી જ્યારે નીલાભાઈ અત્યારે ટંડા ગામના જે મકાનો છે એ કેવા હશે, એમના બીજા મિત્રો ક્યાં હશે, એ સમયના બદલાવ વિશે કહે છે, કારણ કે નીલાભાઈ જ્યારે પાકિસ્તાનમાં હતા ત્યારે એ 10 વર્ષના હતા અને આજે 80 વર્ષ થયા છે, તો એ સમયના બદલાવ સાથે કેટલું બધું બદલાઈ જાય છે, પોતે પણ કેવા મકાનમાં રહેતા હતા અને આજે કેવા મકાનમાં રહે છે, બરાબર ને। તો એ જ્યારે ત્યાં ટંડો ગામ પાકિસ્તાનમાં જે આવ્યું છે ટંડો ગામ, ત્યાં જે મકાનો બધા હતા એ મકાનો આજે 80 વર્ષ પછી આજે કેવા હશે, એમના જે મિત્રો હતા ટંડો ગામમાં એ બધા મિત્રો ક્યાં હશે,
એવા એમને વિચારો આવે છે, કેમ કે સમયનો બદલાવ થયો છે, સમય બદલાયો છે એના કારણે. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. તો પ્રશ્ન નંબર 6, આપણને મકાનની જરૂર શા માટે પડે છે? હવે આપણે મકાનની જરૂર શા માટે પડતી હશે? કેમ આપણે બહાર નહીં રહેતા મળે મેદાનોમાં, કેમ આપણે ઘરમાં જ રહીએ? કારણ કે આપણને મકાનની જરૂર છે ને. તો મકાન એટલે કે ઘર, મકાન એટલે ઘર, એ ઘર એ આપણો વિસામો છે. મકાન હોય તો વ્યક્તિને કે કુટુંબને રહેવાની, સુવાની, ખાવા પીવાની, ઘર વખરી સાચવવાની સગવડ મળે છે, તેમજ ગરમી, ઠંડી અને વરસાદ સામે તેઓને રક્ષણ મળે છે. મળે છે ને આપણને રક્ષણ. અત્યારે વરસાદની ઋતુ ચાલે છે, તો વરસાદ વરસતો હોય તો આપણે બહાર મેદાનમાં જઈએ ના જઈએ ને, આપણે ઘરમાં રહીએ છીએ. એવી જ રીતે સખત ગરમી પડતી હોય તો આપણે ઘરની અંદર આવી જઈએ છીએ. ઠંડી પડતી હોય તો એ આપણે ઘરમાં દરવાજા બંધ કરીને બેસી જઈએ છીએ. તો આપણને ઠંડી, ગરમી અને વરસાદ સામે રક્ષણ મળે છે ઘર, બરાબર. એટલા માટે આપણને ઘરની જરૂર પડે છે. તેમજ બીજું આપણે એવું કહી શકીએ કે માલ અને મિલકતની સલામતી રહે, તેથી પણ આપણને મકાનની જરૂર પડે છે. પડે છે ને. જો આપણને મકાનની જરૂર ના પડત તો આપણે મેદાનમાં રહેતે, બરાબર. પણ આપણને મકાનની જરૂર છે, એટલે આપણે મકાનમાં, ઘરમાં રહીએ છીએ. તો હવે આગળ જોઈએ પ્રવૃત્તિ. હવે પ્રવૃત્તિ આપેલી છે, જુઓ, સાંભળજો. બાળકોને 3-4 જૂથમાં વિભાજિત કરો. દરેક જૂથને અલગ અલગ ઘરના નમૂના બનાવવા દો. તેના માટે તમે માટી, લાકડું, કાગળ, કાપડના ટુકડા, ચંપલનું બોક્સ, દિવાસળીનું બોક્સ અને રંગોનો ઉપયોગ કરી શકો છો. બધા ઘરો, બીજી પ્રવૃત્તિ છે, બધા ઘરો એટલે કે મકાનો પડોશમાં ફળિયું બને તે રીતે ગોઠવો. અહીંયા તમારે પ્રવૃત્તિ તમારા ઘરે કરવાની છે. શું કરવાનું છે? પ્રવૃત્તિની અંદર નમૂના બનાવવાના છે ઘરના. શેમાંથી? આ બધી જે વસ્તુઓ આપણને અહીંયા આપેલી છે, લાકડું, કાગળ, કાપડ, ચંપલનું બોક્સ, બરાબર. ચંપલનું બોક્સ એટલે પેલું પૂઠાનું બોક્સ, એ દિવાસળીનું બોક્સ અને કલર, આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને તમારે અલગ અલગ ઘરના નમૂના બનાવવાના છે. અને જાણે કોઈ પડોશ એટલે કે ફળિયું બન્યું હોય એ રીતે તમારે એ બધા ઘરોને ગોઠવવાના છે, બરાબર. આ પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની છે. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3, ત્રીજી પ્રવૃત્તિ છે. નીચે જુદા જુદા પ્રકારના ઘરો, ઘરના ચિત્રો દોરો અથવા ચોંટાડો. તો અહીં જુઓ, તમને જો દોરતા આવડતું હોય ઘરનું ચિત્ર તો તમે દોરી શકો છો, બરાબર. મેં અહીં ચિત્રો ચોંટાડ્યા છે, તે જુઓ. અલગ અલગ પ્રકારના ઘર છે, જુઓ કેવા કેવા છે. અમુક પતરાવાળા ઘર છે, નળિયાવાળા ઘર છે, દેખાય છે તમને. પછી જે શહેરોમાં હોય છે મોટી મોટી બિલ્ડિંગો, મોટી મોટી ઇમારતો, તો આવી રીતે તમે અલગ અલગ પ્રકારના ચિત્રો, જો તમને ઘરના ચિત્રો દોરતા આવડતા હોય તો તમે ડ્રો કરી શકો છો. અને ના આવડતા હોય તો આપણે જૂના જે પેપર હોય છે, છાપા હોય છે, એ છાપાઓમાં પણ ચિત્રો હોય છે, બરાબર. તો આ રીતે તમે અલગ અલગ ચિત્રો મેળવીને તમે અહીં ચોંટાડી શકો છો. હવે આગળ જુઓ ચોથી પ્રવૃત્તિ. ચોથી પ્રવૃત્તિની અંદર તમારે શું કરવાનું છે? નીચે આપેલા ઘરમાં તમને મનગમતા રંગ પૂરો. તો અહીં એક ઘરનું ચિત્ર આપેલું છે, તો એ ઘરના ચિત્રમાં તમને મનગમતા રંગ તમારે પૂરવાના છે, બરાબર. પછી જોઈએ હોર્સ પ્રકારના પ્રશ્નો. તો નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. પહેલો પ્રશ્ન જોઈએ, તો બેલા કેવો પથ્થર છે? તો આપણે આગળ જોઈ ગયા કે બેલા નામનો જે પથ્થર છે કેવો પથ્થર છે. તો અ, ડુંગરમાંથી નીકળતો પથ્થર. બ, માટીમાંથી નીકળતો પથ્થર. અને ક, દરિયા કિનારે ખાણોમાંથી નીકળતો પથ્થર. અને ડ, આરસની ખાણોમાંથી નીકળતો પથ્થર. તો એનો જવાબ આવશે ક, કે દરિયા કિનારે ખાણોમાંથી નીકળતો પથ્થર છે. એનો ઉપયોગ શું થાય છે? તો ઈટ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. હવે બીજો પ્રશ્ન જોઈએ. મહેશભાઈને નવું મકાન બનાવવું છે તો કયા કારીગરોની જરૂર પડશે? હવે નવું મકાન બનાવવું છે તો કયા કયા કારીગરોની જરૂર પડશે? તો અ,
કળિયો, મોચી, દરજી, કુંભાર, મિકેનિક અને સુથાર. તો ઘર બનાવવાનું છે તો દરજીની જરૂર પડે નહીં, એટલે આ વિકલ્પ ના આવે. પછી બીજું, કળિયો, મજૂર, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન અને સુથાર. તો એનો જવાબ આવશે કે બ. પછી કોની અંદર પણ દરજી છે અને ડોમાં પણ દરજી છે, એટલે દરજીનું કોઈ કામ નથી બરાબર ને મકાન બનાવવામાં. એટલે આ જે કારીગર જે વિકલ્પમાં આપેલો છે દરજી, એના સિવાયનો જે વિકલ્પ છે એ જવાબ આવશે, એટલે કે બ, કળિયો, મજૂર, પ્લમ્બર અને ઇલેક્ટ્રિશિયન, સુથાર. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ તો નીલાભાઈને ત્યાં ઘરના પાછળના ભાગે શું બનાવવામાં આવ્યું? અ, રસોડું, બ, બાથરૂમ, ક, ગટર કે ડ, શૌચાલય. તો નીલાભાઈને ત્યાં ઘરના પાછળના ભાગે શૌચાલય બનાવવામાં આવ્યું હતું બરાબર, એટલે એનો જવાબ આવશે ડ બરાબર. તો આપણે અહીંયા પ્રકરણ પૂર્ણ કરીએ છીએ અને નવા પ્રકરણ સાથે આપણે નવા વિડીયોમાં ફરી મળીશું.